पण चित चहे तन नाय ताप वणि पाप हरे जड़ती पवित्र पण नाय हरे बहु लोक संग सचि जाय त्याय जपाति जाय जपसीत भया इंग्लिश में नहीं आले गुजराती में बगाड़ो इंग्लिश में नहीं हम जगह बीजो नवरा करवा तब लू नहीं आले हमें हाँ ताल तो आजे पण अमारो इंग्लिश वालो माणे आपणे गुजराती में કઈ નહી તો સજાન સ્વામી મહારાજ ની જય બદ્રીનાથ ભગવાન કી જય અમે આપણે જલ્દી દોડાવું આટલો ટાઈમ બચ્યો આપણો બીજું ગાશું આપણે આગળ જઈને ચાલો બદ્રીનાથ ભગવાન માં ત્યાં ગયા છો બહુ લોક સંગ સજી જાય તાહા જપવાથી થાય જપ સિદ્ધિ જહા કેવું સ્થાન છે જરાક વારમાં સિદ્ધિ થઈ જાય તમારી આ થોડીક વાર તમે જાપ કરો તરત જપ સિદ્ધિ બને તટમાં તપસ્વી જન વાસ કરે હઠ જોગી સાધી હરી ધ્યાન ધરે ત્યાં કને લોકો શું કરે છે એ બધા ધ્યાન ધરે છે ભગવાન નું વેદ વેદ પાઠી ઋષિ વેદ ભણે ગરબા ઘરબાર છોડી રહી વર્ણી પણે તે બધું છોડીને જાય છે બસ વર્ણી વેશ રૂપ ધારણ કરી બધા સંન્યાસીઓ ત્યાં કને એ ગંગામાં સ્નાન કરે ગંગા આ નદીમાં અને બદ્રીનાથ ભગવાનના દર્શન કરે છે હરખ્યા સમસ્ત હરિને નિરખી સરિતા વિશેષ સૌથી હરખી સરિતાને બહુ આનંદ થયો નદીને કે આજ મારા પ્રભુ આવ્યા મારામાં નાયા આ બદ્રીનાથમાં ભગવાન ત્યાં ગયા અને ભગવાને ત્યાં સ્નાન કર્યું નદીને બહુ આનંદ થયો છે કદી કલ્પ કોટી પણ જાય વહી હર મૂર્તિ તો એ દર્શાય નહીં આજે હામે આવીને ભગવાન દર્શન દીધા જેટલા ત્યાં તપ કરતા હતા ને ભગવાને હામે જઈને દર્શન દીધા ને કીધું કે હવે તમારું કામ પૂરું થઈ ગયું કે સાધના કરે એને મળે કાંક હો આ કાંક કરે ને એને મળે આપણે કાંઈક કરીને શું મળે હો હા અહીંયા જો તમે આ ઉત્સવ કર્યો કંઈક સેવા કરી હોય તો સંતોના આશીર્વાદ મળે હાર પહેરવા મળે કંઈક નામ આવે એ સંતો તમારી પર દ્રષ્ટિ કરે કંઈક કરે ને કંઈક મળે બાકી ન કરે ને શું મળે આટા ફેરા કરે ને શું મળે કાંઈ ન મળે હો એમ તો ટાણું થાય થોડો શીરો ને ચણિયા ખાવા મળે બાકી તો જે અહીં રાજીપો અને ધોધ જે આશીર્વાદો નહીં તો મળતો હોય ને મળે હો આ તો એ યોગ્ય ને ભગવાન આમે જઈને કીધું બસ હવે તપ પૂરું કરો તમારી સાધના સમાપ્ત થાય છે જન જન્મ ધન સુર સર્વ ગણે સદભાગ્ય ભૂરી સર ભૂપ ભણે પ્રભુ નાય ગંગ જળ પાન કર્યું સરિતાનું સર્વ મળ સામ હર્યું મહારાજ નાયા અને નદીનું પાણી ભગવાને ગળણાથી ગાળી અને પીધું છે નદીનો મળ બધો ભગવાન નીલકંઠને દૂર કર્યો છે પ્રભુ ધન્ય ધન્ય સરિતા ઉચરી મુજને પવિત્રથી આજ કરી ને નદી રાજી થઈ ગઈ કે આજે તમે મને પાવન કરી દીધી ભગવાન બદ્રીનાથમાં જેટલા તીર્થો હતા બધાને પાવન કર્યા છે અતિ આનંદ થયો છે તીર્થોને હરિવર બદરી સપાસ જઈને નમી કર જોડી પ્રસન્ન ચિત થઈને નિજ જનને મનને અભીત કીધા નિર્ભય વાક્ય વળી સુણાવી દીધા બદ્રીનાથ ભગવાન છે ને એની આગળ ઉભા રહીને ભગવાને સુંદર સ્તુતિ પ્રાર્થનાઓ કરી છે પછી તો ચાર જુગ આવ્યા છે ભગવાનની પાસે સતયુગ ત્રેતા દ્વાપર અને કળી રોવા માંડ્યા છે ભગવાને એને આશ્વાસન આપીને કીધું તમારા ચારેયના ધર્મો આ યુગમાં હું પ્રવર્તાવી દઈશ તમે ચિંતા ન કરો ચારેયને આશ્વાસન આપ્યું છે આવી રીતે અદ્ભુત ચારે યુગની કથા રિલેલમૂત કળશમાં લખી છે હો પછી ભગવાન હવે ચાલતા ચાલતા પુલાશ્રમ ભગવાન જે જશે એની કથા હવે આવે આપણે આવે છે બરોબર ને વચ્ચેની કથાઓ ક્યાંક મૂકતો જાઉં છું બરોબર ને થોડું આપણે દોડાવશું કથાને એ મોટા મોટા તીર્થોની યાત્રા કરતા જાય કારણ કે આપણી પાસે દિવસ છે સાત એમાં આ બધા જ કળશો પૂરા કરવાના છે એવો સંકલ્પ કર્યો છે વચ્ચે કથા અધૂરી નથી રાખવી આખું શાસ્ત્ર પૂર્ણ કરવાનો સંકલ્પ છે ભગવાન પૂરો કરાવે તો આપણા હાથની વાત નથી કારણ કે આ તો મહાસાગર છે આ શાસ્ત્ર છે મારી પાસે ચાર વોલ્યુમ છે આ પહેલા વોલ્યુમમાં છે જે આપણે પણ એમાં અદ્ભુત કથાઓ વિસ્તારથી લખાયેલી છે પણ સંકલ્પ બહુ અદ્ભુત હોય ઈષ્ટદેવની આમાં કથાઓ બહુ સુંદર છે ચાલો હવે આપણે જઈએ આપણે પુલાશ્રમ મુક્તનાથ ભગવાનના દર્શન કરવા માટે અને ભગવાન ત્યાં ગંડકી નદી છે ત્યાં કઈ નદી છે
गंदकी नदी भरत जी त्यां तपस्या करेली अने भगवान त्यां कने मुक्तनाथ बैठा छे त्यां अद्भुत स्वरूप छे भगवान नो त्रण चार वखत जवानो वारो आवी गयो छे त्यां अघरी यात्रा छे हा पेला एक वार साव बहु वहेलो समय में पगे चाली जाव पड़त हवे सगवड़ो थई गई छे हजी जो तमारे गुडा में ताकत हो तो जी आवजो पछी गढ़पण में जोड़ी जोली में बैने जाव पड़त त्यां माणसो घणा घेडा घेडा जाय हो त्यां सगवड़ छे चार माणसो तमने उपाड़ीने लई जाय केमा मरदू उपाड़े एम ठाठड़ी में नाखीने लई जाय तमने हा केमे करीने दर्शन थाता हो तो आपणे शुं वांधो रुपया दई देवाना थोड़ाक जी आवानुं आ प्लेननी टिकिट लई लेवानी मरता मरता यात्रा थई हशे तो याद तो रहेशे के आ बधा तीर्थोमां फर्या था रुपया तो छोरा खाईने दुबाका देवाना है बधा वापरता जाजो तमारा हाथे तमे जी छे हमणे यात्राओ करी लेवानी तीर्थोमां जईने ब्राह्मणोने ने गायोने जास चारा देवाना जमाड़वाना साधु ब्राह्मणोने अने आवी रीते महाराज त्यां चार महीना सुधी तप कर्युं छे अने तप करी सूर्यनादेव ने राजी कर्या छे અને સૂર્યનાદેવ મૂર્તિમાન થઈને આવ્યા છે અને વરદાન માગ્યા છે બહુ જબરી કથા છે આ તો આ ભગવાન એની પાસે વરદાનનો વિચાર કરો સેવકની પાસે સ્વામી વરદાન માગે કેવું કહેવાય આ સૂર્યનાદેવ તો સેવક છે ને હા પણ મોટા થવું તો નનકાની આગળ નમવું પડે મોટા થાય આ કથામાંથી શીખવાનું છે મોટા મોટાઈમાં પડ્યા હોય દાંડિયો યાલીને પોતાનો તો એની જાજાથી મોટપ શોભતી આ જુઓ કેવડા મોટા ભગવાન સૂર્યચંદ્ર ને પ્રકાશ કરનારા પણ આજે એની પાસે એમ કે મારું અજ્ઞાન અંતર નું અંધારું ટાળી નાખો કે તમે મને વરદાન દો ચાર મહિના સુધી એની આરાધના કરે ને આપણે એમ થાય હું એમ કે નમ્યા વડો અહીંયા રે ને હા એવો વડો ન શોભે આ વડો થઈને નેઢો થઈને રે ને જી એ વડા નું વડ પણ શોભે આ નનકડા થઈને રહેવામાં મજા બહુ આ શીખાડેલા પોતાની જીવન યાત્રામાંથી ખાલી ચરિત્ર નથી મોટપ શોભે કઈ મોટપ ક્યારે ટકે નનકડાને પણ ચાર ચાર મહિના સુધી પગ ચાટવા પડ્યો તો વાંધો નહીં એવી જેની પાસે ક્ષમતા હોય ને એ મોટા ખરેખરા મોટા કહેવાય આપણે એના પગકા અમે ચાટી ભાઈ એમ જ મોટપ છે જી છે તમે જુઓ ને જેટલા મોટા થયા કેમ થયા નનકા થયા છે એ જ મોટા થયા છે થયા છે કે નથી થયા આપણે એમાં તો ટપણિયા કાંઈ છે નહીં ખાલી ખામ છે ને મોટા થવું એ કોણ કરે આપણે મોટાને એવાને મોટા કર્યાથી લાભે શું થાય પણ આ વર્ણિરાજ તો જુઓ આવડા મોટા છતાં સૂર્યનારાયણ દેવની સ્તુતિ કરી છે પછી સૂર્યનારાયણ દેવ પોતાને સ્થાને ગયા છે બે કડી ગાયેલી સ્તુતિ ધર્મ કુર્તણી કરી નીચે ધામ ગયા રવિ ફરી અદ્ભુત છે સ્તુતિ ધર્મ કુર્તણી કરી નિજ ધામ ગયા રવિ ફરી અદ્ભુત આ ઘટના છે ભક્તો આપણે ઘણી વખત વિચારતા કે મહારાજે પૃથ્વી ઉપર આવીને શું શું કર્યું શું કર્યું એને એણે જે કર્યું છે કોઈએ કરી શક્યું નથી મહારાજ ક્યારે પણ કઈ કામ કરું તો કોઈને પૂછ્યા વિના કરતા નહીં આ મહારાજની સિસ્ટમ હતી હો આપણા ઈષ્ટદેવની પાસે આટલું તો શીખી લઈ અને આપણે શું કરી કુણી મારીને કરતા જ જાય કોઈને ગમેરું નથી ગમતું જોવું જ નહીં કઈ વટ મારીને થોકી જ મારું પછી દાચા રાતા કરીને પડે કોઈ આવીને તમાચો નાખે તો સમજા એ આપણે ભૂલું છે બધું સામે ઘાસું બે કડી છે ને હે ભાઈ કડી બતા સુતી ધર્મ કુંવર તણી કરી નિજ ધામ ગયા રવિ ફરી અમુક કડીઓ ગાવાની મજા બહુ આવે રહી આપણને તમને મજા આવે ને ગાવાની આજ હું ગોસી આવે ખબર માથે દેખાયું એટલે હા નાકે જોલા ચડી ગયા તમને છે આવી કડી માથે આવી હા તો હવે ગાવ હલા સ્તુતિ ધર્મ કુંવર તણી નિજ સારથી રાયા વ્યો ત્યારે તસ્વી
મહારાજ મુક્તિનાથ ભગવાન ને વંદન કરી કીધું, ચાર મહિના હું રોકાણો, મને જે જોતું તે મળી ગયું, મને દર્શન થઈ ગયા સૂર્યનારાયણ દેવ ને. પછી ભગવાન ત્યાંથી પાછા આગળ ચાલ્યા, નેપાળ દેશમાં ભગવાન ગયા છે. ક્યાં ગયા? નેપાળ દેશ આવ્યો છે. ત્યાં કળીયુગ બહુ હતો ત્યાં નેપાળ ને, એમ લખ્યું છે. આમાં બધે હોય પણ ત્યાં થોડોક વધારે હશે થોડો. અને ત્યાં બધા ગુરુઓ ધૂતારા અને સ્વાર્થી હતા એવું લખ્યું છે. આમાં એક સુંદર ગામ આવ્યું ને, ત્યાં રાજા રાજ કરતો હતો. એની એક કથા આવે છે રાજાની, નેપાળ દેશના રાજાની કથા આવે છે. જોગી જતીને નુપ અન્ન દે છે, સુવર્ણ સિદ્ધિ મળવા ચહે છે. રાજા કેવો છે? જોગી જતીને નુપ અન્ન દે છે, સુવર્ણ સિદ્ધિ મળવા ચહે છે. કોક આવે ને જતી, કોઈ સંન્યાસી, તો એને ખાવા દે. એક એક ખોલી નાખી હતી ધર્મશાળા ને, ખાવા દે. પણ એની ઈચ્છા શું છે અંદર? કોક મને સુવર્ણ સિદ્ધિ આપે એમ જોઈ છે. શું એવો મંત્ર આપે મને કે હું જાઉં, જેટલું ધારું એટલું સોનું પેદા કરી લઉં એમ. કોકે કીધેલું કે સુવર્ણ સિદ્ધિ છે આ કળી યુગમાં, કે તું ઈચ્છે તો કોક તને બાવાજી દઈ જાય ખરા. ત્યાં મારા હોશ જાગી ગઈ. હમણાં કેમ જ્યોતિષમાં હાલે બધું, હાથ જોઈ દો ને લાખોપતિ થઈ જાવ, રાતો રાત એમ કંઈક જોઈ દે ને થઈ જાય એમ, કંઈ ધંધો ન કરવો પડે એમ. ત્યાં ને હોશ થઈ ગઈ. સમજા? સદાવર્તે કોઈ સિદ્ધ આવે, સુવર્ણ સિદ્ધિ મુજને બતાવે. હોશ છે કે સદાવર્તમાં કોઈક આવી જાય ને સિદ્ધ, તો મને સુવર્ણ સિદ્ધિ બતાવી જાય એમ. તે ભૂપ ભોળા મનનો જણાય, ઘણા ધૂતારા ધન ધૂતી જાય. રાજા કેવો છે? થોડોક ભોળો હોય, ઘણા મણ ભોળા હોય. હિરજીભાઈ છે ને, આવો ભોળાય જો બેઠા. સાચું કહું રહો, પણ એમ ભગવાનની દયા કે જાતા નથી ભોળવાતા. ભોળવાવું જોઈએ ત્યાં ભોળવાય છે, પણ આ તો શું કરે, ધૂતારા પાસે ભોળવાતો હતો. એટલે શું થયું, ઘણું બધું ધન હતું ને ધૂતારા ખોટા માણસો ખેંચી ગયા. તે ભૂપનો ગુરુ એક જે છે, તે ભોય રામ વનવસે છે. એનો ગુરુ હતો, એ ક્યાં રહેતો હતો? આ ભોયરામ જંગલ મેં ભોયરું હતું ત્યાં. આ કથા બહુ અદભુત છે, સાંભળજો નિરાંતે. એવી છે, આસો સુધી પૂનમ દિન ચાર, ત્યારે જ તે તો નિસરે છે બહાર. વર્ષમાં એક જ વખત ચાર દી બારે નીકળે. આસો સુદ પૂનમ આવે તે દી બારે નીકળે ને ચાર દી રે ને પાછો અંદર ભોયરામ હાલો જાય બાવો. એ રાજાનો શું થાય? ગુરુ. ત્યાં તેહના દર્શન તો કરાય, મેળો ગણો તેથી તહા ભરાય. હવે ચા વર્ષમાં એક વખત બારે નીકળે એટલે માણસો ગાંડા ઘેલા બધા એના દર્શન કરવા આવે ને, મેળો ભરાય છે. મેળા તણા વાસર વીતી જાય, તે ભોય રામ ગુરુજી પાછા સમાય. ચાર દી પૂરા થાય એટલે ગુરુ પાછા ક્યાં જાય? ભોયરામ. એવી રીતે વર્ષ દશે કવિ ત્યાં, તે સિદ્ધિની કીર્તિ ઘણી વધી છે ત્યાં. આમ કરતા કરતા કેટલા વર્ષ થઈ ગયા? 10 વર્ષ થયા. એટલે આખી દુનિયામાં બાબાજીની કીર્તિ ફેલાઈ છે કે બાબાજી સિર્ફ ચાર દિન બહાર નીકળતે ઓર ખાતે ઓર ફિર ધ્યાનમાં લગ જાતે હે કે. હા, દુનિયા આખી એને ચેલા બન્યા, એને આખી દુનિયા એને ગુરુ માનવા માંડી ગઈ. હવે એને મેળો થાય માણ માયની. એટલો ભૂપાળ તો ભાવ વિશેષ રાખે, પૂજી સદા પાવડી અન્ન ચાખે. હવે જ્યાં રાજા હતો ને એનો ખાસ ચેલો પેલો, એ નંબરનો પેલા નંબરનો ચેલો આ રાજા. જ્યાં નીલકંઠવાણી ગામમાં ગયા એ તો એને જઈ ગુરુજી ચા દી બારી ને પગ ધોઈને પીવે એના. હા, પછી એનો પ્રસાદ લે. સંતોષ તો તેથી નહીં જણાય, સિદ્ધો બીજાની પણ શોધ થાય. આ મેઇન પોઈન્ટ આ, આવા ગુરુ મળી ગયા છતાં બીજા હજી ગોતેરો, કે સંતોષ નથી આમાં, કે હજી આને શું કામ સંતોષ નથી, એને ખપેરું શું? સુવર્ણ સિદ્ધિ ખબર એ આ બાબાજી દેતા નથી. એમ કે રોજ જયા પગ ધોઈ, કેમ કે કોક દી રાજી હો જાય કે ગુરુજી તો સુવર્ણ સિદ્ધિ દે દે કાગે, એટલે પૂજે રહો રાજા.
જે એક જોગી નુપવાસ છે તે તીર્થવાસી તણી શુદ્ધ લે. બીજો એક રાખ્યો તો અહીંયા કને સદાવ્રતમાં કે કોઈ પણ બાવાજી એમ ચેક કરતો રહેજે, કોઈ ધજા આવી જાય ને બાવ મને ભેટાડજે એમ, છોર સીધી દે એવો. જે કોઈ સિદ્ધાઈ કરી જણાવે તો જોગી તે જે નૃપને જણાવે. કોઈ પણ આવે ને ક્યાંક ચમત્કાર જેવું જણાવે એટલે કે હોય છે આ જરાક કંઈક ઠીક લાગે, જરાક ચેક કરો કે સુવર્ણ સિદ્ધિ દે એવા છે ન દેવા કરે રવાના એમ ગોતે રોજી સમજ્યા ને સુવર્ણ સિદ્ધિ દે એવો. જોજો હવે, તેણે દેઠા શ્રી હરિ બ્રહ્મચારી મૂર્તિ અલૌકિક પ્રમોદકારી. એમાં કોણ આવી જો? આ બ્રહ્મચારી નીલકંઠ આવી ગયા. અને એવા રૂપાળા વર્ણિરાજો, હવે તો તપ કર્યું એ શરીર સુકાઈ ગયું છે, નાડીઓ બધી બહાર દેખાય છે, આવા બ્રહ્મચારી અલૌકિક એકને ગયા. આપ્યું ભલું ભોજન પાન લાવી તે ભૂપને વાત જઈ સુણાવી. બોલ્યો રાખ્યો તો ને માણસ અહીંયા એજન્ટ, એને ખવડાવીને ધોડીને ગયો રાજા પાસે. રાજન એક આવે આ બ્રહ્મચારી આ કઈક ડે એવા લાગે રાખે, હાલો હાલો જલ્દી હાલો ફટોફટ. છે બાળ જોગી પણ શ્રેષ્ઠ જાણું વિશેષ સી વાત કહી વખાણું, મળો તમે આવી ઉમંગ યુર સુવર્ણ સિદ્ધિ મળશે જરૂર. હાલો હાલો તમે મળો કે ને લગભગ તમને મળી જશે, 10-10 વર્ષ તો તમે ગોતોરાનજી એ આવી ગયા કહેવે. તે ભૂપતિએ પ્રભુ પાસે આવી પ્રણામ કીધો શિરને નમાવી. આ જેને કઈ ખપતું હોય ઘણો નમે ખબર ને. રાજા આવીને પ્રભુને નમ્યો, કહ્યું પ્રભુને મુજ કષ્ટ કાપો સુવર્ણ સિદ્ધિ મુજને જ આપો. મને દુઃખ બહુ છે આપો કે શું ડાઉં? તો કે સુવર્ણ સિદ્ધિ દો. અને મહારાજ હવે એને પાછો બેર હેઠો બેક ડાઉં કે હેઠો બેઠ જાગે. હા મહારાજ ને મોકો આવે એટલે ચોખ્ખો મારી જ દેતા સમજા ને. હા અદભુત હવે એને ભલામણ કરી છે, સાંભળવા જેવી પાછી ધ્યાનથી સાંભળજો. તમને કોઈને જોઈ રહી સુવર્ણ સિદ્ધિ જોઈ રહી? મારકન છે ખપતી દઉં, તમે જેને અડસો હોનું થઈ જશે. હા એક જણો લઈ ગયો તો મારા કને, પછી જ્યાં જ્યાં ખાવા બેઠો રોટલી ઓનન થઈ ગઈ, પછી દરવાજે રડ્યો એ થઈ ગઈ ઓનન, છોકરા સોનાના મેં નથી દીધી બીજો કોક હતો. હા પણ એમાં હવે સોના ને શું કરવાનું, રોટલી નડે તો રોટલી ઓનન, શાક ને ફળો નડે તો શાક ને ફળો. એ હા પણ ખપેરું ભાઈ આને. હવે રાજા ને ભગવાન કે ભાઈ હેઠો બે કે તું આ બધી લાલચ રાખીને 10-10 વર્ષથી કોકના પગ ધુએરો, પણ તું સાંભળ કે હવે આ બધા દૂતારા તને ઠગી જા રહ્યા, એની ઠગારાઓની વાતો થોડી વર્ણિરાજ કરે છે. કઈ હરી સાંભળ હે નરેશ, કઈ હરી સાંભળ હે નરેશ, લો ભેજનો ને નહીં બુદ્ધી લે. અકલ ન હોય મહારાજ કેને, હો કેને લોભિયા ને શું ન હોય, માટલું માળ બાળે દઈ દીધો હોય ને કોઈ જ નહીં એની પાસે. ભગવાન તો ઉધાર નો ધંધો કરતા જ નતા, રોકડી કરતા હો તો ભલે રાજા હોય પણ અકલ વિના નો હોય. ચોખ્ખા શબ્દો કહી દીધો હતી વાત કહાણીઓ માં સીધી નહીં પ્રાણી મોયા એ તો કહી વાત કહાણીઓ માં નહીં કડીમાં નજરે જણાયા નહીં કડીમાં નજરે જણાયા તથાપી મોરા જનન રાજા.
તો કે હોય વિધા હું તો 10 વર્ષ ત્યાં માથા પછાડું તો સુવર્ણ સિદ્ધિ ક્યાંક મળતી હશે મળતી હશે. મહારાજ કે વાર્તા છે ખાલી, કે ઓલી ભણવામાં વાર્તાઓ આવતી ને એમ સુવર્ણ સિદ્ધિ ની ખાલી સ્ટોરી છે, કે કાંઈ રિયલ નથી. કે મહારાજ કે તું ભૂલો પડ્યો, આ કળી યુગ માં ક્યાં સુવર્ણ સિદ્ધિ હોય જ નહીં. સુવર્ણ સિદ્ધિ કરનાર જોગી દિશે ભિખારી નહીં ભાવ્ય ભોગી. સુવર્ણ સિદ્ધિ કરનાર જોગી દિશે ભિખારી નહીં ભાવ્ય ભોગી. પોતે જપીને બંગલા બનાવી ન લે, પોતાને ભાડે મકાન પડે ને તમે ત્યાં વિશ્વાસ કરો કે આ દોરો દોડી કરી દેશે તો આપણા ધંધા ધબાકેદાર હાલવા ને અમુરા જવા ના. જન્મના જ્યાં છો તે હરખા થઈને રહ્યો. મહારાજ કે રાજન આમાં કાંઈ ન વરે, તું ખોટો ખોટી થાય છે, આ કોઈ તને કાંઈ દેવાનું નથી અને ત્યાં ખોટી મહેનત આદરી એમાં તને કાંઈ વળવાનું નથી. ઓ કહે પ્રભુ તે તજી ખાન પાન જીવ્યા તણું કારણ જાણ માન. તો કે મારા ગુરુ તો ખાલી મહિનામાં ચા વર્ષમાં ખાલી 4 દી ખાયરા ને પછી ગુફામાં પડ્યા, એ કાંઈ તો એનામાં કાંઈક તો સિદ્ધિ હશે ને. મહારાજ કે કાંઈ સિદ્ધિ નથી, માન પડ્યું એમાં. તારો ગુરુ આવ માની કે કાંઈ નથી, હમણાં એનો ઉત્સવ કરવા ન જા, ખબર પડે ઠગા દઈ જશે તારો ગુરુ. કે તો ખોટી મહેનત કરવા અને પગ ધુઓ ને ખર્ચા કરે તો કે ના હોય કે મારા ગુરુ બહુ સમર્થ છે. મહારાજ અમે ક્યાં ના પાડી રાખે, સમર્થ તો છે જ કે આપણા બધા ચેલા છે. તો હા મહારાજ કે અમે એને કાંઈ ખોટું નથી કહેતા, પણ તારો ગુરુ માન ને આધારે જીવે રહો. બીજી વાત મૂકી દે તો કે હોય નહીં કે મારા ગુરુમાં માન ક્યાંથી હોય. કે હા મહારાજ કે તારા ગુરુમાં છે ને એટલું કોઈ નામ નથી ઊંડલો ગણે. કે તો કેમ ખબર પડે, તો કર પ્રેક્ટિકલ. કે આ વખતે પૂનમ આવે રી બાજુ તારી સ્વાગત કરવા ન જાજો, ગામના માણસોને કહી દે કોઈ જવા નથી, ભાઈ તાર ગુરુ જીવે તો કેજે. તે મહારાજે મારે પ્રેક્ટિકલ કરવાનું કીધું, ઓલા મગજમાં ઉતરી ગઈ વાત સમજ્યા ને. તે જ્યાં પૂનમ આવી ને તો ભાઈ સન્માન કરવા ગયા નહીં, રાજાએ આખા રાજમાં ફરમાન કરી દીધું ગુરુજીના પૂજન માટે આ વખતે જવાનું નથી, બંધીએ. કે આ કરી બંધી અને બાબાજી તો પૂનમના વાર નીકળ્યા દીવું ગયેલા પેલા હમણાં ને બારે આમ જોઈને ટેકરામાં ચડીને જોયે કાં કે ચેલા ચીલકી અમારે ઊંચું કરીને જોયે આમ જોયે આમ જોયે, કોઈ આવ્યું નહીં, માન ભંગ થયું અને બાબાજી ઠગા ડઈ ગયા ઉડી ગયા. સમજ્યા ને, ગુરુને જોવા આવ્યા ને ચેલો રાજા, તો ગુરુનું મૃત્યુ થઈ ગયું હતું. નીલકંઠ વર્ણીને આવીને કીધું પ્રભુ આમ થયું તો હું તો કહેતો હતો આમ જ છે. હા શેને આધાર જીવતા હતા ગુરુ? હા કનક તજો કામિની તજો તજો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. એના આધારે જીવતા હતા. મહારાજે કીધું કે તારા ગુરુ જો ખોટા 10 વર્ષ ને બગાડ્યા. પછી તો જ્યારે નરેશે બધી વાત જાણી વર્ણિશમાં પૂર્ણ પ્રતીતિ આણી, પછી રાજાએ શું કર્યું કે હાચા તો આ છે, આ ભગવાન છે, આ સંત છે, તેને જ સર્વોપરી શ્રેષ્ઠ જાણ્યા. શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ નૃપે પ્રમાણે આ તો સાક્ષાત શ્રી કૃષ્ણ નારાયણ છે. શ્રી કૃષ્ણનો આશ્રય એક કીધો, બીજો બધો માર્ગ છોડી દીધો. ત્યાંથી મહારાજ પછી સીધા આવ્યા બુટોલો નામે પૂર પાસ આવ્યા. ભગવાન ક્યાં ગયા? આવે બુટોલપુર ગયા છે. ત્યાંનો માદત મહિન્દ્ર જય રાખે હરિને સજીને સ્નેહ, તે ભૂપ કેરી ભગીની ઉદાર, તેનું મૈયા શુભ નામ ધાર, તેણે સજી સ્નેહ સમેત સેવા શ્રી કૃષ્ણ સરોપરી જાણી એવા. આવી રીતે ભગવાન એમને ઘણું બધું જ્ઞાન આપ્યું છે. નરપતિ ભગિની સુપ્રશ્ન કીધા, સુણી હરિ મર્મ જવાબ સર્વે દીધા. સુણી સુણી ઉપદેશ કૃષ્ણ કેરા, જન હરિ ભક્ત થયા તહા ઘણેરા.
इति श्री बिहारी लाल जी आचार्य विरचित्य हरिलामृते स्थित तृतीय कलशे अचिंत्यानि वरेन्द्र वै सिंधु संवादे श्री बुटोल नगर प्राप्त नामा पंचमो विश्राम सहजानंद स्वामी महाराज। मया राणी ने भगवान पोताना स्वरूप नु ज्ञान करावी अने भगवान पछी त्यांथी हवे आगळ चाल्या छे। अई वन नी अंदर जयराम दास करीने एक भगत नु आख्यान अद्भुत आमां लखायेलू छे। जयराम ब्रह्मचारी नु मैं शीखवा जेवी वात छे अद्भुत। महाराजे अनेक तीर्थों में अनेक ने अनेक पोताना स्वरूप नु ज्ञान आप्यु, भूलेला ने रस्ता बताव्या। आजो राजा भटकी गयो तो खबर ने એમ ઘણા હમણાં ભટકેલા પડ્યા, ખોટા ગુરુમાં ફસાયેલા હોય, ખોટા ક્યાંક દોરા ધાગામાં ફસાયેલા હોય, પણ ક્યાંક હાચા પાસે જાય તો કોઈ હાચી વાત કે ને, હે નકર કોણ કે ને, જિંદગી આખી હાલી જાય ગણેની જિંદગી, ખબર હોય ગણે, પણ ઝંડા જલાઈ ગયા હોય ને હાથમાં ખોટા આવે ડે નીચા કરે તો લાજ જાય, હા સમજા ને, અને ખોટામાં તો કાંઈ મળવાનું નથી, ખોટે રસ તમે જાઓ તો તમારું સ્ટેશન આવવાનું નથી, નક્કીએ ગણે, પણ હવે જાલી વિન નસીથી વાળું નાડું જાલ્યું બસ, હવે મૂકવું મુશ્કેલ છે, આ તો સમજી ગયો સાધુ અને મહારાજની વાત માની ગયો ને બિચારો રસ્તે ચડી ગયો, નહીં તો આમને આમ ગુરુના પગ ધોઈ દો ને બિચારો ધોઈ જાય રાખો, પણ કાંઈ થવાનું હતું સત્યને પારખો અને સત્યને માર્ગે ચાલો ભાઈ, આ કથા એના માટે। આજે માણસોને સાચી વાતો કહેવાતી નથી, લેવો કંઈ તો આપણે ડાચા બંધ કરાવે, તમે સાચું ન કહો એમ ખોટું હાલવા દો, અમારું ઢાંકી રાખવા દો અમને, આમને એમ અમને ઘણી વખત સાચું કહીને તો અમને માથે તો દબાવ આવે, લેવો આ તો કહેવાય ને પણ ઘર મેળે છો એટલે કંઈ, સાચું ન કેતા એમ, બહુ કેતા નહીં એમ, શું કરું, સાચું કેવાની બંધી કરે લોકો, હવે સાચું થવું હતું કેટલી થશે, એને તો સાચું થવું નથી, પણ સાચું કઈ તો કેવાની બંધી કરતા હોય બિચારા, જે જીવ એ જીવને કેદી આપણે સાચા કરી શકશું, પણ વર્ણિ રાજાને સાચી વાત કહી દી, તારા ગુરુ માની છે અને રસ્તો બદલાવી નાખ્યો, આખો વિચાર કરો, અને મુમુક્ષુ રાજા કહેવાય। આ કથા શીખવા માટે માત્ર સ્ટોરી નથી, મને તમને જોવાનું છે, આપણે શેને આધારે જીવી રહ્યા, જોઈ લેવાનું પાછું આપણું જોવાનું પાછું, આપણે નજર થઈને બીજા માથે પડ્યો, ઓલો માનને આધારે જીવી રહ્યો, આપણે શેને આધારે જીવી રહ્યા, હે આપણે શેનું શેનું કેફ, આપણે શેનો નશો છે, હા માનને આધારે હમણાં જેટલી તો ખબર પડે માન, હા જરાક ભા ભા ને વાહ વાહ કરવાનું બંધ થાય તો આપણું વૈતા ઊંકી જાય, આવો આપણે બધા એ જ રોગથી પીડાઈ રહ્યા ભાઈ, કોક માથે ટોપલા ઓઢાડી પણ આપણી કોરની છબી જોઈને તો આપણા મોઢામાં ધાગા તો છે, પણ હરીશો આપણા અમે ધરી તો થાય ને, કોકના ડાચા અમે જ આમ આમ કરી રહ્યા, દેખો તેરા હું કે થાય, ઇધર કરો તેરા મેં બે કુછ હૈ તો હૈ, આ શાસ્ત્ર તો દર્પણ છે ભક્તો, આપણા દાચા દેખાડી દે, દાગ દેખાડે, સંત અને શાસ્ત્ર એને કહેવાય કે આપણી ભૂલ હોય કહી દે, આ પક્ષપાત ન કરે જો, હા હરીશો છે ક્યારે પક્ષપાત નહીં કરે, કરશે હરીશો પક્ષપાત કરીએ કે કરે કે ન કરે ભાઈ, એક ચીજ દુનિયામાં એવી છે હરીશો ક્યારે પક્ષપાત નહીં કરે, હા કેમેરો જે ઝૂમ કરીને આડું કંઈ કરી નાખે, પણ હરીશો તો જેવું હોય હું તમને બતાવી દે ભાઈ, જેવું છે એવું બતાવે, તો શાસ્ત્ર અને સંત એને દર્પણ તુલ્ય કીધા છે, આપણને જેવું છે એવું કહેશે। મહારાજે રાજાને આખો માર્ગ ઉપરથી બદલાવ્યો છે, ત્યાંથી પ્રભુ પછી આગળ ચાલ્યા છે। જયરામ બ્રહ્મચારીનું મોટું જબરજસ્ત આખ્યાન છે, ત્રણ ત્રણ વિશ્રામમાં આખ્યાન લખાયેલું છે, પણ છેલ્લા વિશ્રામની થોડીક વાત આપણને કામ આવેલી છે। સુણો ભૂપ અભેશી ભ્રાત કહું જયરામ દાસની વાત, સુણો ભૂપ અભેશી ભ્રાત કહું જયરામ દાસની વાત, રાતોરાત ભાગી આવ્યા હતા અહીંથી, એટલે વાય ગોતવા આવ્યું,
એને માએ કીધું કે ભગવાન ને લીધા વિના પાછો ના આવજે, કે રસ્તા માં મળી ગયો મારે, તમે મારા ઘરે હાલો, મારે ઘર ને મુખ પરું ને હાલવા, તું મારા ભેગો કે? તો કે ના, તમે મારા ભેગા હાલો ઘરે, મારી માએ કીધું લઈને આવજે. મહારાજ કે તારું ઘર મુખ એક દી તને મૂકવાનું જ છે, કે આગળ હાલમ તું બહુ ફસાણ હોય ને મૂકી દે, કે વૈરાગ ની વાતો કરે ને હાથમાં આવી જાય ને છોરો હરખો તો સાધુ ભાઈ ચડાવવા ટ્રાય કરે, વૈરાગ ચડે તો ચડ્યો નહીં. આને ઓ હગમ અમે હેત બહુ પી ગયું હતું મહારાજ ને, કે તમે મારે ઘરે આલો, કે નીલકંઠ વર્ણી બહુ સમજાવે પણ વૈરાગ એને ઉતર્યો, હેત પી ગયું તું હગમ મેં અંદર ગરી ગયું તું, આ બહુ અઘરું કામ હો ભાઈ, આ હગમ હેત તોડવું અઘરમ અઘરું કામ. મહારાજ વચનામૃત માં કીધું કે તો થોરિયા અને થોર અને પીપર ના ઝાડ જેવું હેત છે, અગાઉ આલમ છે, કાપી નાખ્યું તો પડ્યું પડ્યું પાલવ્યા રાખે, એ તોડવું તો કોઈ મોટા સંત મળી જાય ને તોડાવે તો તૂટે, નકર તૂટે નહી, તમને તૂટી ગયું એ અગાઉ આલમ હેત રેવો ભલે ભેગા પણ હેત ના હોવું જોયો, ન તો મરીને પાછા થશો. હા પછી ઓલી બાયું છઠ્ઠી દિવસે જબલું ડેવા આવે ને ભેગ્યું થઈને જુએ ચાર પાંચ જણ, ઓલો છોરાના દાચામાં તું ભીર, એ તું કે ન કે દાદા જેવો જે જેવો નહી દાડો છે, ક્યાં જાય બિચારા હેત પડ્યા હોય આડા વરા, દીકરી પેટમાં જાય, દીકરા દીકરા બહુ ના પેટમાં હોય, હમણાં હમણાં આટા માર્યા જીવ નથી જતો, કે મહારાજ કે જેરામ મુખ બધું પડતું આ, તો કે ના તમે ઘરે હાલો, તમે ત્યાં હાલો, કે બસ અને મારા સગા સંબંધી તમને બહુ ચાહે ના, કે મહારાજ કે રિટર્ન યાત્રા અમારી નહીં થાય, કે તું હાલ્યો હાલો હમણાં ભેગો, કે તું મુખ બધું પડતું, તું કે ના તમે યાત્રા પડતી મૂકો ને ઘરે હાલો, કે બે જણા આમે એમ ઉતર્યા એ કે તમે ઘરે હાલો બસ, કરો ત્યાં જનિવાસ સદાય કાયમ રાખવાય મારા સંબંધિત મને ચાય, મને મોકલ્યો છે એમાં કહી પાછો આવજે કૃષ્ણ, મારી માએ કીધું છે કૃષ્ણ ને પાછળ લઈ આવજે, આવજે નહી. હવે મહારાજ કે જો ભાઈ તું કેરો તારી વાત આજી, સુણો બોલિયા શ્રી પરમેશ્વર મારે કરવા છે તીર્થ વિશેષ, હું નવરો ને તારે ઘરે હાલવા કે મારે હજી કેટલા તીર્થ કરવાના બાકી છે, તું જાણે તારી માં જાણે હું નહીં હાલું પાછો, કે અઠ યોગી ખરા ને માન્યા નહી, વળી છે ઘણા કરવાના કામ, નહીં આવું તમારે હું ગામ, મહારાજ કે હું નહીં આવું, કે મારે ઘણા કામ કરવાના છે, જવું હોય તો પાછો જ જા, જવું હોય તો પાછા જ જાઓ, જ્યારે જગત થી ઉદાસી થાવો, મારે કે જેરામ તમને જાવું જ જાઓ, પણ એક વાત તમારા માટે ઓપન રાખું છું, તમને જેથી વૈરાગ થાય તેથી હાલે આવજો, કે હા ઘણા ને હોંસ થાય હમણાં સાધુ થાય પછી વળી ઘર આપણે પાછા ભાગી જાય, સાધુ કહી દે વળી હોંસ થાય તો હાલે આવજો, અમુક હાલે આવે અમુક ને ત્યાં ગોઠી જાય, હરખું ગોતી દેજો જોડું તો મળી જાય, મહારાજ કે તને જેટલી હોશ થાય તેટલી હાલ્યો આવજે, ઉદાસ થાય તેટલી આવજે, પૂર ઉપજે સત્ય વૈરાગ્ય ત્યારે કરજો સંબંધી નો ત્યાગ, હાચો વૈરાગ ઉપજી જાય ને તેટલી અગન છોડી દેજો તમે જાઓ, પછી આવજો પશ્ચિમ દેશ પાસે રાખીશ તમને હંમેશ, અરે પ્રભુ તમે પછી મને ક્યાં મળશો, તો કે પશ્ચિમ બંચાલ દેશમાં આવજો અને તમને હું ત્યાં રાખીશ મારી પાસે સેવામાં, હમણાં નહીં હાલું જાઓ, પૂર રાખજો એવો વિચાર નથી દેતણો નિર્ધાર, મહારાજ કે એક તમને કહી દઉં, તને વાયદે તું વાત ના કરો પણ એક વાત કહું, કે આમ તો તને હમણાં જ હાલ્યું હાલવું જોઈ પણ તું એમ કરો મારે જવું હોય તો જા, પણ દેહ નો કઈ નિર્ધાર નથી એટલું યાદ રાખજે, તું જા આટલી પીન મારી દીધી ભગવાને દંશ મારી દીધો, કે શરીર નો નિર્ધાર નથી, આ વાત બહુ સમજવા જેવી છે, હા આપણે ઘણી વખત વાયતો વાતો વાયદે ના કે પછી કરશું જોશું આવતી સાલ વિચારશું, પણ આવતી સાલ નહીં હોય તો શું વિચારશું, હમ જો આ સાલ ને જજમાન થઈ ગયા પાટો છો ને એમ સંકલ્પ કરો તો આવતી સાલ કરશો ને, કદાચ ભગવાન તેડી જાય તો કામ પતી ગયું ને આપણે હાથે થઈ ગયું હાથે સાથે, મહારાજ કે તને એટલું કહું છું કે દેહ નો કોઈ નિર્ધાર નથી, કયો સગા સંબંધી સાથે જે સ્નેહ દડ માયા નો પાસ છે તે અતિ દુખદાયક છે અંતે, માટે સત્ય તજો છે તે સંતે, મહારાજ કે જયરામ તને હગામાં બહુ હેત થયો ને બંધનકારી છે હો તૂટશે નહીં, એટલા માટે તો સાધુ પહેલેથી છોડી દેલા પ્રેક્ટિસ થઈ જાય,
આ છેડે છેડે આવ છોડવું તો છૂટે, અભ્યાસ કરતા કરતા થોડું ઓછું છૂટ્યું તો એમ પડ્યા પડ્યા છૂટી જાય. મહારાજ કે કઈ સમજ કે હજી એમ કહી જયરામ વડાવ્યો પછી પુરુષોત્તમ પુરી આવ્યો. જયરામ રિટર્ન થયો, ઘરે જવું છે. વચ્ચે પુરુષોત્તમ પુરી એટલે જગન્નાથપુરી આવ્યું છે, ત્યાં શું થયું? આવ્યો તાવ ત્યાં કર્મ સંજોગ, થયો શીતળાનો વળી રોગ. શું થયું? શીતળાનો રોગ થઈ ગયો, બીમાર થઈ ગયો. સાધુ થઈ ગયો તો આ ગાત ગઈ હત, પણ વાત મનાણી નહીં. એથી આખે દર્દ થયું એને, કઈ કષ્ટની વાત તે કેને. ઘણા પીડા પામ્યો, ઘણા માસ થયો અંતર ત્યારે યુદાશ. પાછો રોગ એવો તો મારો મટે નહીં. ઘણા મહિના સુધી રોગ આલ્યો પછી મન ઉદાસ થયું. હો નિજ દેહ જાણ્યો નાશવંત, ગળે ગાંઠ અંતર માં અનંત. પછી વિચાર ઉપજ્યો, જાણે જો હવે સાજો હું થાઉં, પાછો ઘેર ફરી નહીં જાઉં. એવી હાલતમાં પડી ગયો બિચારો રોગમાં. મનમાં એક વિચાર આવી ગયો, મને કીધું તું બ્રહ્મચારી, હું માન્યો નહીં, હેરાન થઈ ગયો કે હવે જો કદાચ ભગવાન મને બેઠો કરે ને તો ઘરે નહીં જાઉં, બ્રહ્મચારી જઈને સેવામાં રહી જાય. એવો સંકલ્પ થયો, જેવો સંકલ્પ કર્યો અને ત્યાં તો એ હાજો થઈ ગયો. હા, પછી વિચાર કર્યો કે હવે ઘરે જવાય નહીં, પંડે પશ્ચિમ દેશ જઈશ, સ્વામી કેરી સેવામાં રહીશ. મને હરી કઈ ગણી વાણી, પણ મુજને તો તે નામ નાણી. હું માન્યો નહીં, આટલા વર્ષો ખોટા મેં ખોયા, દુઃખી થઈ ગયો, રોગ ભોગવો પડ્યો. ભક્તો ટાઈમ ઉપર માની જાય ને તો આપણું કામ થઈ જાય, માની નહીં તો પીલાય પીલાય પાછું માનવું તો પડે. આ મોટા પુરુષો ઘણી વખત આપણને સંકેત કરતા, આમ કરજો તો ઠીક થશે, પણ આપણે ત્યાં બુદ્ધિ ને પાછી મેં ભેળવી કે એમ કહો પણ ઠીક થશે, પણ મને એમ લાગે આમ કરી તો ઠીક થશે તો જવાડો. હા, પછી આપણે કરીએ એમાં ઠીક થવાનું કેટલું હોય? 50% ન હોય. પીલાય પીલાય પાછું એ જ આવીને ઊભું રહેવાનું હોય, પણ મનાય ને જો ટાણે તો વાત બની જાય, પણ મનાય નહીં જીવને. જાણે જ હવે સાજો હું થાઉં, પાછું ઘેર ફરી નહીં જાઉં. આવી રીતે નક્કી કર્યું, સગા સંબંધી જીવ જીવ જોડ્યો, તેથી શ્રીહરિનો સંગ છોડ્યો. જાણ્યું હમણાં હું ઘેર રહીશ, પછી શ્રીહરિ પાસે જઈશ. ક્ષણભંગુર દેહ ન જાણ્યો, તેથી એવો વિચાર નહીં આણ્યો. એમ કરતા સાજો થયો, જ્યારે ચાલ્યો પશ્ચિમ દેશમાં, ત્યારે હતા લોજમાં સુંદર શ્યામ, મળ્યો ત્યાં જઈ તે જે રામ. પછી ઘરે ન ગયો અને લોજમાં મહારાજ આવી ગયા હતા ત્યાં ગયો છે. મહારાજની પાસે જઈને દીક્ષા લીધી અને મહારાજ એનું જિજ્ઞાસાનંદ સ્વામી એવું નામ પાડ્યું છે અને સંન્યાસ લઈ લીધો છે. આવી રીતે હા, પછી એને સંન્યાસ લીધો અને મહારાજની સાથે સેવામાં રહી ગયો છે અને સંસાર બધો એને છોડી દીધો છે. જે જિજ્ઞાસાનંદનું આયુચરશે આખ્યાન, તેના ઉપર રાજી થશે ભક્તિ તનુજ શ્રી ભગવાન. આખ્યાન જે આંબળશે ને શું ફળ થશે? ભગવાન એના માથે રાજી થશે. વર્ણવ્યું ત્રણ વિશ્રામ થી, એમાં ઊંડો છે માર માયા પાર. સુણી મન મન જે કરે તે તું સમજ સાર યશાર. આખ્યાન કેવું છે? સારવારું આખ્યાન છે, જે ઊંડું વિચારે. આ તો મેં થોડુંક પાછળનું લીધું, સમજાય ને? શું કે આખું છે ને આકરું બોરું આખ્યાન. રોગી વૈરાગની વાત, અને તમને કોકને વૈરાગ ચડી જાય ને પાછા હાલવા માંડો, અમારી સાથે અમારે હંચવવા ક્યાં આવડાને? એટલે મેં જરાક વાયેલો ટોકરો કીધો, સમજાય ને? હા હા, પાછો એક બી વૈરાગ કરવો પડશે, નક્કી રાખજો, સમજાય ને? હા, થોડું થોડું છૂટવા માંડવાનું. જો હાડાટ થઈ ગયા, આગળ કથા બહુ હલાવવી નથી મારે. આજે પ્રવચનો અને પહેરામણી જે કાંઈ હોય ને ટાઈમ પૂરો મળી, પછી બહુ હાડાનું પોણા દસ થઈ ગયા, પછી રાતના મોડું ઘણું થઈ રાડું નાખ્યા અમુક જણા, સમજ્યા? અને ઓમે તમારે સિટિંગ ટાઈમ એ પૂરો થયો, ગુડા કડાકા કરેલા કરે ને, હા ચીયાટા કરેલા, પછી તેલ 1.5 કલાક ઘણો થાય ને, તમારી ટેવ ખુરશીમાં બેવાની, અમે નીચે બેઠી થાય, હે સોફામાંથી ની ટેવ હોય, જાજુ લાંબુ કરવા કરતા હે, એટલે સમજાઈ જાય. આ બધી કથા બધી અદભુત છે. મહારાજ પછી તો વનની વાટે વિચરતા વિચરતા આખો જ આ કળશ પૂરો કરી દો, સમજ્યા ને? એટલે કાલે પાછી નવી કથા જે આવે, બરોબર? મહારાજ છેટ ક્યાં આવ્યા? જાત્રા પૂરી ક્યાં થાય?
લોજની વાવ ઉપર મહારાજ આવ્યા હે અને ત્યાં કુવા કાંઠે ચીપર ઉપર મહારાજ બેઠા હે. સુખાનંદ સ્વામી આવ્યા, લઈ ગયા આશ્રમમાં અને મુક્તાન સ્વામીને મેળાપ થયો. ત્યાં સુધીની કથા બધી આવી, રાત્રે હુતા હોતા ચિંતવી લેજો બરોબર ને. અને આપણે આ ચરિત્રો છે એમાં શાંતિદાયક ચરિત્રો છે. ત્યારે બહુ મનમાં હેડેક થાય, ઉપાધિ થઈ જાય ને ત્યારે આ ચરિત્રોમાં મનને ગૂંચવાનું અને મન પરોવી દેવાનું. ભક્તો આવી વનની અદ્ભુત શાંતિકારી કથા છે, શાંતિકારી હો. એટલે બધી જ કથાનું ચિંતન કરવાનું અને જેટલી જેટલી વચ્ચે સાર વસ્તુ આવી એનું મનન કરજો. ત્યાં રાગ હો તો તોડી નાખજો. આજથી લેસન કરવા માંડી જાજો. જનક રાજા કેમ રહેતા હતા એમ તમે રહેવા માંડજો. હવેથી પ્રેક્ટિસ કરજો. ધનમાં લોભ હોય તો એ પણ છોડી દેજો. હા, પુત્ર પરિવારમાં ક્યાંક બંધન થઈ ગયા હોય તો બધા કાપવા માંડજો. ધીરે ધીરે તૈયારી કરવા માંડજો. મહારાજે કીધું કે તૈયારી કરીને રાખવી. મોતનો ભય હોય તો હવે રાખવો, નિર્ભય થઈને ફરવાનું. કોઈ કેમ મારી નાખીશું કહેવાનું, આવને ભાઈ કે રાત જોરો તારે હાથે મંગલ મૂર્તિ મારું કહી ખુશ થવાનું, કાંઈ ડર રાખવાનો. તો આવી નિર્ભય બનાવે એવી નિર્ભય કથા છે ભક્તજનો. એ કથાનું ચિંતન મનન કરીએ અને એ આજો મોટા મોટા સંતો આવ્યા ખબર હે ને. હા, નિર્ભય ચરણ છે નાથનું, સેવો શ્રદ્ધાએ સંત તેવા ભગવાન અને સંત એમાં શાંતિ રહેલી છે. જો આ સંતો તમારી સામે બેઠા જોયા ને, ચેટ ભૂતથી આવ્યા ખબર ને તમને, તમારા માટે આવ્યા હો. આ બેડી થઈ ગયા સાધુ ભાગી જશે વીજળીને ચબકારી મોતીડા પરવો પાનભાઈ. હા, આ તો ચબકારો હાથ દી થશે ને, એક એક ગોત્યા નહીં મળી અહીંયાથી મહાત્મા બધા. કાંક તમને દેવા આવ્યા પણ લેવા કોઈ આવે તો થાય ને, દુકાનો ખોલીને બેઠા હોય. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો વેપાર કરવા સંતો બેઠા છે તો આ સંતોને લૂંટજો, સંતો પાસે જ કંઈક પામજો. આ ગ્રંથ જો ગંગા વેતી વેતી આવી બેદી થઈ ગયા, હાથ દીમાં ધોધ પૂરો થઈ જશે, વહેવાનું બંધ થશે. નાહું એટલે નાહી લેજો ભાઈ, નહીં કે તો પછી આ તો કથા તો કંઈ કાયમ હાલવાની નથી. આ માંડવો પડ્યો હોય હાથ દી માટે કંઈ અખંડ નહીં હોય અહીંયા. હાથ દી પછી આવશો તો અહીંયા કાગડા ઉડતા હશે, હોય તો ડ્રેસમાં. હે, બાકી નકા કાંઈ મળવાનું. એટલા માટે અદ્ભુત આ ચરિત્રોની ચિંતામણી જેવી આ અદ્ભુત વનવિચરણની કથાનું ચિંતન કરીએ. છેલ્લે વર્ણિરાજને આપણે લોજમાં બેસાડી રાત્રિ આખીનું ધ્યાન કરીએ અને આગળની કથા આપણે આવતીકાલે કરશું. અત્યારે મંગલમય ભગવાનના નામ ઘોષની સાથે કથાને વિરામ કરશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય, નર નારાયણ દેવની જય, લક્ષ્મી નારાયણ દેવની જય, બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની, રાધા કૃષ્ણ દેવની કંઠે માળક મંડળું વળી ધર્યો સત્શાસ્ત્રનો ગુટકો, શાલી ગ્રામ તથા સુપાત્ર જમવા પાસે ન પૈસો ટકો, પાણી ગાલન વસ્ત્ર કોપીન તથા બીજું બહિર્વાસ છે, કુવેથી જળ કાઢવા સુતરની દોરી હરિપાસ છે. પરાત્પર પરબ્રહ્મ આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રોથી સભર એવો અદ્ભુત વિહારીલાલજી મહારાજે જેની રચના કરી આવા કળશની કથા કરનાર વંદનીય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ સ્વામી મંચસ્થ બિરાજમાન મહાનુભાવોમાં સંતવૃંદ પૈકી પૂજ્ય સદગુરુ સ્વામી ભક્તિ વલ્લભ સ્વામી, સદગુરુ સ્વામી દેવકૃષ્ણ સ્વામી, પુરાણી સ્વામી શાંતિપ્રિયદાસ સ્વામી, પુરાણી સ્વામી કેશવ જીવન સ્વામી, પુરાણી સ્વામી સરજુ સ્વામી, પુરાણી સ્વામી પરમેશ્વર સ્વામી, સ્વામી દેવજીવનદાસજી સ્વામી, અમદાવાદથી પધારેલા વિશ્વજીવન સ્વામી પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, ભુજ મંદિરેથી પધારેલા પૂજ્ય ઉત્તમચરણ સ્વામી, ઘનશ્યામ પ્રસાદ સ્વામી, સમગ્ર નામી અનામી સંગીતકાર શ્રીજીનંદન સ્વામી, નિર્ભયચરણ સ્વામી, ભક્તો અને ગઈકાલે અને આજે બંને દિવસ એકાગ્ર મનથી કથા શ્રવણ કરનારા આપણા એ યુકેમાં જુદા જુદા મંદિરેથી પધારેલા ભક્તજનો, દાતાશ્રીઓ, વ્યક્તિ વિશેષો, સેવા પ્રેમીઓ, માતાઓ, બાળકો, બાલ